नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय गुजराती। गुजराती में अगाऊ आपणे कविता नंबर 11 हिंडोळो, जे एक लोकगीत हतो, जेनो आपणे अभ्यास समझूती मेळवी। हवे तमारी गुजरातीनी चोपड़ीमां पेज नंबर 62 ऊपर नीचे जुओ, हिंडोळो ए एक लोकगीत छे। लोकगीत ए साहित्यनो एक प्रकार छे। हिंडोळो शुं छे? एक लोकगीत छे। मैं अगाउ पण तमने कह्युं के लोको द्वारा रचायेलुं छे, लोकोना समूह द्वारा, तेथी तेने लोकगीत कहेवामां आवे छे। लोकगीत ए साहित्यनो एक प्रकार छे। जेवी रीते खंडकाव्य, काव्य, पाठ, नाटक होय छे, ए बधा साहित्यना प्रकार छे। एवी रीते लोकगीत पण एक साहित्यनो प्रकार छे। जे लोकोमां परंपरागत गवातुं आवे छे, एना भाषा लय ढाळ विशिष्ट होय छे। तेनी भाषा लय ढाळ ए शुं होय छे? बधुं अलग होय छे, विशिष्ट एटले अलग होय छे। કેમ કે લોકો દ્વારા રચાયેલું હોય છે, કવિ દ્વારા રચાયેલું હોય કે લેખક દ્વારા રચાયેલું હોય તો એના શબ્દો છે એ ઊંચા હોય, જ્યારે લોકો દ્વારા હોય એટલે લોકબોલીમાં જે બોલાતું હોય એ જ ભાષા છે એ લોકગીતમાં આવે છે। સોનાની સાંકળ, પિતળિયા પલાણ, રૂપાના કડલા, રાઠોડી મોજડી, કિનખાબી સુરવાલ, ચટકંતી ચાળ, આ બધું જુઓ, આ કેવા ગીત છે? લોકો દ્વારા બોલાયેલા છે। તો જુઓ, હવે બીજા આવા આગળ આગળ પેજ નંબર તમારા 63 ઉપર જુઓ કે લોકગીતમાં આમ તળપદી બોલી, મધુર ભાવ જેવા મીઠી હલક લોકગીતના લક્ષણો છે। હવે હિંડોળો છે એ લોકગીત છે, બરાબર? હવે સોનાની સાંકળ, પિતળિયા પલાણ, જો સ સ પ પ, રૂપાના કડલા, બરાબર, આ વિશેષણવાળા પલાણ છે પણ કેવા છે? પિતળિયા। કડલા છે પણ એ કેવા છે? તો રૂપાના, જેને વસ્તુને વધારે સારી કહી છે એટલે વિશેષ રીતે કહેવામાં આવી છે, તેને વિશેષણ કહેવામાં આવે છે। તો આવા બીજા આવા અન્ય શબ્દો નીચેના બોક્સમાં લખો। તો તમારે આવા શબ્દો છે એ તમારી રીતે ગોતવાના રહેશે, પણ કેવા? તો વિશેષણવાળા। કે ચોપડી, પુસ્તક તો છે, બરાબર, પણ કેવું છે? સારું પુસ્તક, ખરાબ પુસ્તક, છોકરા, છોકરામાં બધા આવી જાય, નાના મોટા બધા, નાના છોકરા, મોટા છોકરા। પૈસા, રૂપિયા, તો કેટલા આપણે 100, 200, 300, એ બધું શું છે? એ વિશેષણ। અહીં વિશેષણ, જો સોનાની સાંકળ એટલે સાંકળ છે એ સોનાની આવે, રૂપાની આવે, લોખંડની પણ આવે ને ધાતુની પણ આવે, બરાબર, પણ અહીં કઈ છે? સોનાની, એટલે આ સોનાની સાંકળ સોનું છે એ શું છે? અહીં વિશેષણ છે, બરાબર। તો તમારે અહીં એવા 6 વાક્યો શોધી અને લખવાના રહેશે। ત્યારબાદ નીચેની સંજ્ઞાઓ વાંચો। વિદ્યાર્થી, ગધેડું, લખોટીઓ, પંખો, પુસ્તકો, કીડીઓ, બાળક, ઘોડો, હાથી। સંજ્ઞા દ્વારા દર્શાવાતી વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી એક છે કે વધુ, એવો ભેદ વચન વડે દર્શાવાય છે। સંજ્ઞા આપણે પ્રથમ સત્રમાં જોઈ ગયા। હવે અહીં આપણે વચન, એટલે સંજ્ઞા દ્વારા વસ્તુ એક છે કે એકથી વધારે, એક હોય તો એક વચન કહેવાય અને એકથી વધારે હોય તો એને શું કહેવાય? બહુવચન। વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી છે, વિદ્યાર્થીઓ નથી, એટલે અહીં શું છે? એ એક વચન। આ વિદ્યાર્થી એટલે વિદ્યાર્થી, એક જ વિદ્યાર્થીની વાત છે, એટલે શું આવશે? એક વચન। પંખો, પંખાઓ નથી, પંખો એટલે એ પણ એક જ પંખાની વાત છે, એટલે એ એક વચન આવશે। બાળક, બાળકો નથી, બાળકો એટલે એક વચન। ગધેડું, તો એ પણ એક વચન, ગધેડાઓ,
तो शू थी जाए बहुवचन पुस्तको अही शू हाँ शू थी गयू बहुवचन पुस्तक हो तो एक पुस्तक पुस्तको तो शू थी गयू बहुवचन घोड़ो तो घोड़ो एटले एक वचन थशे घोड़ाओ तो शू थाय बहुवचन लखोटीओ तो ये शू थयुं बहुवचन कीड़ीओ ए पण शू थयुं बहुवचन हाथी तो ये थयुं एक वचन बराबर। हवे अहीं जोईए तो व्यक्ति प्राणी पक्षी पदार्थ सूचवता पद ने संज्ञा कहे छे। संज्ञा एक छे के वधु एवो भेद वचन वडे दर्शावाय छे बराबर। जेम के कोई शब्द बोलवाथी ते एक ज वस्तु व्यक्ति के प्राणी छे एम समझाय त्यारे ते शब्द एक वचन कहेवाय। आगाउ आपणे उदाहरणमां जोयुं के विद्यार्थी तो ई एक ज छे एटले एने एक वचन कहेवाय। જ્યારે વિદ્યાર્થીઓ એમ ગઈએ તો તે બહુવચન। ઉદાહરણમાં હવે એક વચનનું ઉદાહરણમાં જોઈએ જો વૃક્ષ બાળક અને પાટલી। વૃક્ષ એટલે એક જ વૃક્ષ છે, વૃક્ષો નથી, બાળક તો એક જ છે એટલે બાળકો તો બહુવચન થાય, પાટલી તો એક વચન છે પાટલીઓ તો એ બહુવચન થાય। એટલે જેમ કે જેમ કોઈ શબ્દ બોલવાથી એક વસ્તુ વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે શબ્દ શું કહેવાય છે એક વચન કહેવાય છે। આપણે બોલવા ઉપરથી જ આપણે ખબર પડી જાય કે આ એક વચન છે કે બહુવચન। ત્યારબાદ બીજું જોઈએ જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એક કરતાં વધારે વ્યક્તિ વસ્તુ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તેને બહુવચન કહેવાય છે। જ્યારે બોલવાથી આપણે ખબર પડે કે એક વ્યક્તિની વાત છે, વસ્તુની વાત છે કે પ્રાણીની વાત છે કે એકથી વધારે હોય તો બહુવચન અને એક હોય તો એકવચન। અહીં આગળ આપણે જો એકવચનના વૃક્ષમાં વૃક્ષ હતું, અહીંયા બહુવચનના ઉદાહરણમાં છે વૃક્ષો, પછી બાળક તો અહીં છે બાળકો, પાટલી તો પાટલીઓ। હવે આ આપણે વૃક્ષ તો વૃક્ષો, બાળક તો બાળકો, વૃક્ષ એક વચન અને વૃક્ષો છે એ શું થઈ ગયું એકથી વધારે એટલે બહુવચન છે। તો અહીં આપણે એકવચન અને બહુવચન છે એની પહેલાં તમારે વ્યાખ્યા લખવાની છે અને એના ઉદાહરણ, ત્યારબાદ બહુવચન અને એના ઉદાહરણો, આ તમારે તમારે વ્યાકરણના ભાગ છે જે તમે નિબંધ અને વ્યાકરણની નોટ બનાવી છે એનામાં તમારે એકવચન અને બહુવચન કરી અને પહેલાં એની આ વ્યાખ્યા પછી એનું ઉદાહરણ, આ બીજો વ્યાખ્યા અને એના ઉદાહરણ અને નીચે હવે નીચે આપેલ શબ્દમાંથી એકવચન અને બહુવચનવાળા શબ્દને જુદા પાડવાના છે। તો ચાલો તમે કહેશો કડલું એ શું છે, શેમાં આવે એકવચનમાં, શેમાં આવે કડલું, એક જ કડલાની વાત, કડલાઓ એમ નથી, શું આવશે એકવચનમાં કડલું। હંસલો શું થયો, હંસલો, હંસલા ઓ નથી, શું છે હંસલો, એક જ હંસલાની વાત કરવામાં આવી છે તો જેમાં આવશે એક વચનમાં। ઘોડા, ઘોડા ઓ નથી, ઘોડો નથી, ઘોડો હોય તો એક વચન થાય ઘોડા તો અહીંયા આવશે બહુવચનમાં બરોબર। ત્યારબાદ ઘોડા પછી શું આવશે બેરખા તો અહીં શું આવશે બાય બાજુ બંધ બેરખા એટલે એ આવશે બહુવચનમાં। બારણા, બારણું નથી બારણા એટલે એ પણ આવશે બહુવચનમાં। ત્યારબાદ સાંકળ, સાંકળો નથી એટલે શેમાં આવશે એકવચનમાં। પછી હિંચકો એ પણ આવશે એકવચનમાં। ત્યારબાદ આંબો તો એ પણ આવશે એકવચનમાં। ત્યારબાદ ગડલો તો એ બધું એકવચનમાં। પછી માથા, માથું નથી શું છે માથા તો એ આવશે બહુવચનમાં અને મોડીઓ એ પણ આવશે એકવચનમાં। તો તમારે આ અલગ કરી અને તમારી જે વ્યાકરણની બુક છે તેનામાં લખવાનું રહેશે વચન, ઉપર હેડિંગ મારશો તમે વચન, ત્યારબાદ એકવચન અને બહુવચનની જે મેં તમને વ્યાખ્યા બતાવી હતી અને એમના ઉદાહરણ,
અને જે અહીં કૌંસમાં આપેલ છે નીચે કે જો શબ્દો જુદા પાડો એ તમારે તમારી વ્યાકરણની બુકમાં લખવાનું રહેશે. અસ્તુ.